बाल मित्रों, गुड मॉर्निंग। शिव शाह इंग्लिश मीडियम स्कूल गुजराती माध्यम धोरण सात में आपणे काले गणित में चर्चा करी थी प्रकरण बे अपूर्णांक अने दशांश संख्याओ। हवे एमा अपूर्णांकनी आपणे चर्चा करी थी एमा आजे आगळ के भाई दाखला तरीके अपूर्णांक जो होय कोई अने एने अपूर्णांक वडे गुणाकार करो केवी रीते करी शकाय तो आपणे अहीं समजाव्युं छे कि एकना छेदमां बे गुणिया एकना छेदमां त्रण तो कि एक गुणिया एक अंशे अंशनो गुणाकार अने छेदे छेदनो गुणाकार तो नीचे छेदमां आवे बे गुणिया त्रण जवाब आवे एकना छेदमां छ। बीजुं उदाहरण आपणे दीधुं छे दाखला तरीके आठना छेदमां त्रण गुणिया चारना छेदमां सात तो कि आठ गुणिया चार छेदमां त्रण गुणिया सात आठ चौक बत्रीस बराबर हाथ करीने। પછી દાખલા તરીકે કોઈ એવું એક ઉદાહરણ લીધું હોય કે ભાઈ દાખલા તરીકે બેના છેદમાં પાંચ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ તો કે મિશ્ર છે એને પહેલાં શેમાં ફેરવવા પડે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવા પડે તો બેના છેદમાં પાંચ ગુણ્યા તો પાંચ ચોવીસ અને એક એકવીસને છેદમાં ચાર તો કે બે છેદમાં પાંચ ગુણ્યા એકવીસ છેદમાં ચાર તો બે ગુણ્યા એકવીસ છેદમાં પાંચ ગુણ્યા ચાર તો બેનો તમને ખબર છે કે બેનો ભાગાકાર ચાર સાથે થાય બે કા બે બે દુ ચાર તો જવાબ આવે એકવીસના છેદમાં દસ। હવે મિશ્રમાં હતો તો મિશ્રમાં જો આપણે જવાબ કરવો એકવીસ છેદમાં દસે જવાબ સાચો પરંતુ જો તમારે એને મિશ્રમાં ફેરવો હોય તો દસ દુ વીસ એટલે કે બે પૂર્ણાંક એકના છેદમાં દસ। તો તમે મિત્રો આવી રીતે અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા વડે ગુણાકાર કરી શકો છો। હવે મિત્રો એક આપણને બીજું આપ્યું છે કે ભાઈ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર। હવે દાખલા તરીકે આ પૂર્ણ સંખ્યા છે અહીંયા એક ભાગ્યા અપૂર્ણાંક એટલે એકના છેદમાં બે તો એક ભાગ્યા બે તો બરોબર તો જો લખવું હોય તો તમે લખી શકો કે એકનો એક એટલે કે એક ગુણ્યા હવે ભાગાકાર છે એનો તમે ગુણાકાર કરો તો હંમેશા અંશ હોય છેદ અને છેદ હોય અંશ તો જવાબ થઈ જશે એક ગુણ્યા બેના એટલે બેના છેદમાં એક તો જવાબ આવે એક ગુણ્યા બે છેદમાં એક એટલે જવાબ આવે ફરીથી એક ભાગ્યા એકના છેદમાં બે તો ભાગાકારની નિશાની ચેન્જ કરવા ગુણાકાર કરો તો બે ઉપર જતા રહે એક છેદમાં હવે એક ગુણ્યા બે છેદમાં એક તો જવાબ આવે। મિત્રો બીજો એક એવું આવ્યું છે કે ભાઈ ત્રણ ભાગ્યા એકના છેદમાં ચાર ઉદાહરણ તો બરોબર તો ત્રણ ગુણ્યા ચાર ઉપર જતા રહે એક નીચે તો કે ત્રણ ગુણ્યા ચારના છેદમાં એક જવાબ આવે ત્રણ ગુણ્યા ચાર છેદમાં એક જવાબ આવ્યો। મિત્રો આવી રીતે તમે અપૂર્ણાંક દ્વારા અપૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરી શકો છો। હવે દાખલા તરીકે એક આપણને વાત કરે છે કે અપૂર્ણાંકનો વ્યસ્ત હવે તમને ખબર છે કે આપણે ભણી ગયા કે પૂર્ણ સંખ્યાનો વ્યસ્ત મેળવતા હતા એવી જ રીતે તમે અપૂર્ણાંકનો પણ વ્યસ્ત મેળવી શકો। દાખલા તરીકે એકના છેદમાં સાત કીધો તો એની વ્યસ્ત સંખ્યા કઈ તો અંશ હોય છેદ અને છેદ હોય અંશ તો જવાબ આવે સાતના છેદમાં। બીજી સંખ્યા આપી હોય ત્રણના છેદમાં પાંચ તો એનો વ્યસ્ત શું થઈ જાય પાંચના છેદમાં ત્રણ। મિત્રો બહુ સરળ બાબત છે છતાં મારે તમને એક વખત ખ્યાલ આવે એના માટે સમજવું પડે કે જેથી આપણે એક્ઝામ્પલમાં એનો ઉપયોગ કરી શકીએ। હવે મિત્રો એક આપણને બુક્સમાં વાત કરી છે કે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર એટલે ઊંધું હમણાં પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક વડે અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર હવે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર દાખલા તરીકે તમે ઉદાહરણ જોઈશો એટલે સરળતાથી સમજી શકશો ત્રણના છેદમાં ચાર ભાગ્યા ત્રણ તો દાખલા તરીકે ત્રણનો વ્યસ્ત શું થશે તો ત્રણ પૂર્ણ સંખ્યા છે તો એનો વ્યસ્ત એકના છેદમાં ત્રણ એટલે કે દાખલા તરીકે પહેલાં આપણે એને ફૂલ અપૂર્ણાંકના અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવે ત્રણના છેદમાં ચાર ભાગ્યા ત્રણ છેદમાં કંઈ નથી તો એને આપણે એક દર્શાવ્યો છેદમાં એક હવે તો કે ભાગાકારના તમે ગુણાકારની નિશાનીમાં બદલો ત્રણના છેદમાં ચૌદ ગુણ્યા તો ત્રણના છેદમાં એક હતા એનો વ્યસ્ત શું થઈ જાય એકના છેદમાં ત્રણ તો અહીંયા ત્રણ ત્રણ ઉડી ગયા તો એકના છેદમાં ચાર આપણો જવાબ થઈ ગયો। ફરીથી એકવાર દાખલા તરીકે એવી મિશ્ર સંખ્યા આપી બે પૂર્ણાંક બે તૃતીયાંશ ભાગ્યા પાંચ તો દાખલા તરીકે પહેલાં મિશ્રમાં છે એને અશુદ્ધમાં ફેરવો ત્રણ દુ છ છ બે આઠ તો આઠના છેદમાં ત્રણ ભાગ્યા પાંચના છેદમાં એક હવે એને ગુણાકારની નિશાનીમાં અહીંયા વચ્ચે ચેન્જ કરવો છે તો આઠના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં પાંચ તો આઠ ગુણ્યા એક છેદમાં ત્રણ ગુણ્યા પાંચ જવાબ આવે આઠના છેદમાં
15 तो मित्रों तमे आवी रीते पूर्ण संख्या वडे अपूर्णांकनो भागाकार करी शको छो। हवे वात आवे छे के भाई अपूर्णांक संख्या द्वारा अपूर्णांकनो भागाकार, तो दाखला तरीके जो तमने उदाहरण आप्युं छे के 1/3 / 5/6, तो तमे शुं करी शको तो के भाई दाखला तरीके अहींया वच्चे पेला भागाकारनी जग्याए गुणाकारनी निशानी लावा माटे तो पहेलुं पद एम ना 1/3 × 3 × પણ બીજું પદ ઉલટ સુલટ થઈ જાય 6/5. હવે જોવાનું કે 3 અને 6 વચ્ચે સંબંધ છે, તો 3 × 1 = 3 અને 3 × 2 = 6, તો ઉપર વધ્યા 2 × 1/5, તો 2/5 આપો જવાબ. અને અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ભાગાકાર કહેવાય. ફરીથી એકવાર બીજું એક ઉદાહરણ કે ભાઈ દાખલા તરીકે 1/2 / 3/4, તો કે આપણે એને 1/2 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો 4/3. હવે તમને ખબર છે કે 2 અને 4 વચ્ચે સંબંધ 2 એકા 2 અને 2 દૂ 4, તો ઉપર વધ્યા 1 × 2/3, જવાબ આવે 2/3. તો મિત્રો આજે આપણે ચર્ચા કરી કે કાલે આપણે અપૂર્ણાંકની ચર્ચા કરી હતી કે અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંકને કેવી રીતે સરવાળા બાદબાકી કરી શકાય. એમ આજે આપણે ચર્ચા કરી કે ભાઈ અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર કેવી રીતે કરી શકાય, આપણે 3 ઉદાહરણ સહિત સમજાવ્યું છે. પછી અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કેવી રીતે કરી શકાય, પૂર્ણ સંખ્યાને ભાગી શકાય અપૂર્ણાંક વડે એની વાત કરી. પછી અપૂર્ણાંકોનો વ્યસ્ત શીખ્યા આપણે, અને પછી વાત કરી કે ભાઈ પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કેવી રીતે કરી શકાય એના પણ આપણે ઉદાહરણ સહિત સમજ્યા. પછી આપણે વાત કરી કે ભાઈ અપૂર્ણાંક દ્વારા અપૂર્ણાંકનો ભાગાકાર કેવી રીતે કરી શકાય. તો મિત્રો આપણે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો વારાફરતી એકબીજાની સાથે ગુણાકાર ભાગાકાર, અહીંયા આપણે પહેલાં સરવાળા બાદબાકી શીખ્યા હતા, અહીંયા ગુણાકાર ભાગાકારની ચર્ચા કરી. તો મિત્રો મેં તમને કાલે કીધું હતું એમ પણ તમે 2.2 સુધી તમે દાખલાઓ ગણાય છે, અને એના પછી જે ઉદાહરણો આવે છે એ ટાંકીને તમે 2.3 તમે કરી શકો કે જેમાં તમને અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર બતાવ્યો છે. પછી મિત્રો જે ઉદાહરણો આપ્યા એ સમજી લખી નોટબુકમાં લખીને તમે આગળ વધશો એટલે તમારે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર, અપૂર્ણાંકના વ્યસ, અપૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર, અને અપૂર્ણાંક દ્વારા અપૂર્ણાંકનો ભાગાકારનું લઈને આ દાખલાઓ લઈને તમને સ્વાધ્યાય 2.4 આપ્યું છે. તો મિત્રો આજે આપણે જે કંઈ સમજ્યા એના ઉપરથી તમે ઉદાહરણો અને સ્વાધ્યાય 2.3 અને 2.4 બાકી નોટબુક્સમાં લખશો, અને દાખલા તરીકે ક્યાંય ન સમજાય કે તકલીફ લાગે તો રકમ લખીને તમે મિત્રો એને બાકી રાખજો, આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે એને આગળ વધીશું. ઓકે, હવે કાલે આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધશું જેમાં દશાંશ સંખ્યાઓ વિશેની ચર્ચા કરીશું. ગુડ બાય.